સુરત ઇકોનોમિક રીજીયન જી હબના માસ્ટર પ્લાનનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. નીતિ આયોગે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન બનાવવા માટે દેશના 4 શહેરોની પસંદગી કરી છે, જેમાં સુરત ઉપરાંત મુંબઈ, વારાણસી અને વાઇઝાગનો સમાવેશ થાય છે. ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન્ટના કારણે આવનાર વર્ષોમાં અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગો દક્ષિણ ગુજરાતમાં સ્થપાશે, જેથી રોજગારીની તકો વધશે અને જીડીપી ગ્રોથમાં દક્ષિણ ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે. સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવા માટે આગામી 50 વર્ષના વિઝન સાથેના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરાયો છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતને ગુજરાતનું ગ્રોથ એન્જિન ગણાવ્યું, જ્યારે જળશક્તિ મંત્રી સી આર પાટીલે પીએમ આવાસ યોજના અંતર્ગત સુરતને દેશમાં અગ્રેસર ગણાવ્યું. 2001માં આપણને એવા વિઝનરી લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી મળ્યા, જેમણે ગુજરાતના વિકાસને વૈશ્વિક સ્તરનો બનાવવાની નેમ લીધી. પાછલા દાયકાઓનો ગુજરાતનો વિકાસ અને 2001-2.5 દાયકાનો વિકાસ, એ બંનેને જોઈએ તો વિકાસ કેવો હોય, કેટલા સ્કેલનો હોય, કેટલી ગતિનો હોય, તે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વને માં આપણને સ્પષ્ટ દેખાઈ આવે. લોકો વાતો કરતા હોય છે કે ઘણી બધી ઇન્ડસ્ટ્રી સુરતમાંથી બહાર જઈ રહી છે. હું દાવા સાથે કહી શકું છું કે એક પણ ઇન્ડસ્ટ્રી અહીંયાથી જવાનું ના વિચારે, કદાચ એક્સપાન્શન કરે, કંઈક નવું કરે બીજા રાજ્યમાં જઈને, પણ અહીંયાથી શિફ્ટ થવાની વાત એ ક્યારે ન કરે. ન એ ઘર શિફ્ટ કરે, ન એની ઇન્ડસ્ટ્રી શિફ્ટ કરે, કેમ કે એ પ્રકારનું જે વાતાવરણ અહીંયા છે, રહેવા લાયક અને કામ કરવા લાયક અને જે ભરોસાની વાત છે કે સુરતની અંદર કરોડો રૂપિયાના હીરા એક નાની અમથી ચબરકી ઉપર એને લેવડ દેવડ થતી હોય, વિશ્વાસનું વાતાવરણ તમને આખા દેશમાં ક્યાંય નહીં જોવા મળે, એ તમને અહીંયા સુરતમાં જોવા મળે છે.